આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી રજૂ કરીએ છીએ ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો છોડો. આ પ્રસ્તુતિ આકાશવાણીના ભુજ કેન્દ્રની છે. એને રામ રામ છે. ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ 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 રામ. ખેતી અને પશુપાલન જગતના સૌથી પ્રાચીન વ્યવસાયો ગણવામાં આવે છે. આપણે ત્યાં તો ખેત પ્રવૃત્તિ અતિ પ્રાચીનથી અર્વાચીન સુધીમાં સતત બદલાતી રહી છે. એમાં પરિવર્તન આવતા ગયા છે, ટેકનોલોજીઓ બદલતી ગઈ છે, અનેક પ્રકારના બિયારણના સંશોધન કહો, સિંચાઈની વ્યવસ્થાના સંશોધનો કહો, કે પછી વાવણીના મશીન, લણણીના મશીન, આ બધું શોધાતું ગયું. એમાં પરિવર્તન પણ આવતા ગયા, સગવડો પણ વધતી ગઈ, અને કૃષિ ક્ષેત્રે ભારતમાં તો ક્રાંતિ પણ આવી, હરિયાળી ક્રાંતિ આવી, ઉત્પાદન વધ્યું. સાથે સાથે કોઈ પણ નવા સંશોધનના લાભ હોય તેમ ગેરલાભ પણ હોય, એટલે આ બધું અનુભવતા અનુભવતા ખેડૂતો પોતાની પાસે જે સંસાધનો રહેલા છે એમાં અનુકૂળ થાય એવા અખતરાઓ કરે અને એ ઉપરથી અનુભવ લઈ અને પછી જ્યાં પોતાને આર્થિક વળતર વધુ મળે એ રીતે ઉત્પાદન કરતા રહ્યા છે. અને હવે ફરી પાછા ખેડૂતો સજીવ ખેતી તરફ વળવા લાગ્યા છે. આજે આપણે થોડીક એ વિશેની જ વાત કરીશું. તો ખેતીવાડીમાં તો મિત્રો પહેલાં કહ્યું એ પ્રમાણે પરિવર્તનો આવતા ગયા, સુખ સગવડો વધતી ગઈ, ટેકનોલોજીમાં પણ પરિવર્તનો આવતા ગયા અને ખેડૂત મિત્રો એ અપનાવતા પણ ગયા. છતાં પણ ફરી પાછા આપણે વળ્યા ઓર્ગેનિક એગ્રીકલ્ચર તરફ, સજીવ ખેતી તરફ. શા માટે? કેમ કે આ એક પદ્ધતિ એવી છે, પ્રાચીન પદ્ધતિ તો ખરી જ, પણ છતાંય સંપૂર્ણપણે વૈજ્ઞાનિક એવી આ પદ્ધતિ અને એમાંથી મળતું ઉત્પાદન 100% રસાયણમુક્ત અને શુદ્ધ ઉત્પાદન, એટલે આરોગ્યપ્રદ તો ખરું જ. આ મહત્તા સમજાતા ખેડૂત ભાઈઓ સજીવ ખેતીના ઉત્પાદનો કરવા લાગ્યા છે અને એ ઉત્પાદનોનું બ્રાન્ડિંગ અને પેકેજિંગ કરી અને ઓર્ગેનિક ઉત્પાદનોનું ડિજિટલ ટેકનોલોજીની મદદથી માર્કેટિંગ પણ કરવા લાગ્યા છે. ભલે સજીવ પદ્ધતિથી ખેતી કરવામાં ઉત્પાદન થોડું ઓછું મળતું હશે, પણ સામે શુદ્ધતાને કારણે, ગુણવત્તાને કારણે અને ક્વોલિટીને કારણે આવા ઉત્પાદનોના બજાર ભાવ જો વ્યવસ્થિત માર્કેટિંગ કરવામાં આવે તો ખેડૂતોને સારા મળી રહે છે, પરિણામે આર્થિક વળતર પણ છેવટે સારું મળે છે. તો આજે મળીએ શ્રી વર્ધનભાઈ ઠક્કરને, જેઓ એક યુવાન અને ઉત્સાહી ખેડૂત છે. પોતે ઇજનેર છે, છતાં પણ ખેતીનું મહત્વ સમજીને ખેતી તરફ વળ્યા છે અને ખેતી કરે છે. તો આવો આજે આપણે સાંભળીએ એમની હળદરની ખેતીની વાત, જે આમ તો ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત અને ભારતમાં, દક્ષિણ ભારતમાં વધારે થાય છે, પણ એમણે કચ્છમાં પોતાના ફાર્મમાં ઓર્ગેનિક પદ્ધતિથી હળદરનું વાવેતર કર્યું છે અને એ ખેતીમાં એમનો કેવો અનુભવ રહ્યો એ વિશેની વાત આપણે એમની પાસેથી જ સાંભળીએ. એ રામ રામ વર્ધનભાઈ. રામ રામ વર્ધનભાઈ. અહીં એકલા ભણેલ ગણેલ ઉત્સાહી અને છતાં પણ ખેતી તરફ વળેલા એક યુવાન ખેડૂભાઈ અને અજ આસે ગાલ કરે જો મોકો મેં લેવાય અને અહીં નવા નવા ખેતી મેં અખતરા કરલે પણ જાણીતા આવ્યો તો અજાસે પા થોડીક ગાલ બોલ કંદાસી. પણ વર્ધનભાઈ, પા કચ્છી માડું એટલે કચ્છી મેં ગાલ કર્યો, પણ પાંજો ઈ કાર્યક્રમ આય ગુજરાત મેં પણ ઘણે સુણેતા એટલે પાંજા ગુજરાત ચા બ્યા ખેડૂભા પણ સમજી શકે એટલે હાણે પા ગાલ કર્યો ગુજરાતી મેં, બરાબર કે ન? હા બરોબર બરાબર. તો વર્ધનભાઈ, હા, તમે એક ઇજનેર છો અને છતાં પણ ખેતીને વ્યવસાય તરીકે સ્વીકારી છે, તો સૌથી પહેલા તો ઇજનેરીનો અભ્યાસ કર્યો અને પછી ખેતી તરફ શા માટે વળ્યા?
એમાં એવું થયું કે જમીન તો આપણા પહેલે આપણા પાસે બહુ વર્ષોથી હતી, પણ એની કોઈ માવજત રાખવા માટે, ધ્યાન રાખવા માટે કોઈ નતો. એટલે મારો અભ્યાસ પૂરો થયું એટલે પછી એક વિચાર આવ્યો કે આપણી જમીનમાં શા માટે આપણે કઈ ઓર્ગેનિક એવું વસ્તુ ના બનાવીએ કે જેનાથી આપણે સાચી ને સારી વસ્તુ આપી શકીએ. એટલે એ વિચાર મગજમાં આવ્યો ને ત્યારથી 2016 આપણે ખારેક નું વાવેતર કર્યું. એના પછી ડ્રેગન ફ્રૂટ નું વાવેતર કર્યું ને કેસર આંબા તો આપણા પાસે 13-14 વર્ષથી જ છે. બરાબર. એટલે વર્ધનભાઈ, તમારી પાસે ખેતીની જમીન તો પહેલેથી હતી અને એ જમીન બહુ એનો કોઈ ઉપયોગ નહોતો થતો અને તમને વિચાર આવ્યો કે હવે બધું ઓર્ગેનિક અને સારું સાચું ઉત્પાદન આપણે મેળવીએ, આપણે પણ વાપરી શકીએ અને લોકોને પણ એક શુદ્ધ ઉત્પાદન મળી રહે એવા હેતુથી તમે ખેતી તરફ વળ્યા. હા, આપણો મેઇન પર્પઝ ક્વોન્ટિટી નતો, ક્વોલિટી આપણો એ મેઇન પર્પઝ હતો. બરાબર. એટલે ગુણવત્તાયુક્ત અને શુદ્ધ ઉત્પાદન પેદા કરવું, પેદા કરવી અને એનો ઉપયોગ થાય એ હેતુથી તમે ખેતી તરફ વળ્યા અને સારી એવી બાગાયત ખેતી એ પ્રમાણે તમે કરો છો. તમે એટલે અત્યારે બાગાયતમાં તમારા પાસે શું શું છે? બાગાયતમાં કેસર આંબા છે, કેસર મેંગો, પછી ડ્રેગન ફ્રૂટ છે, રેડ ડ્રેગન ફ્રૂટ, ને આપણે બરઈ ડેટ છે, ને રેડ ટીશ્યુ ડેટ છે, જે આપણે દેશી દેશી ખારેક આવે ને રેડ ટીશ્યુ ડેટ એ છે. હા, બરાબર. હવે આટલી બધી બાગાયતી ખેતી તમે કરો છો તો તમારી પાસે જમીન કેટલીક છે ને કઈ સીમમાં આવેલી છે? હા, આપણા પાસે ટોટલ 15 acres ની જમીન છે. 15 acres માં 5 acres માં કેસર આંબા છે, 5 acres માં ડ્રેગન ફ્રૂટ છે, અને 5 acres માં ડેટ્સ છે, જેમાં બરઈ ને રેડ ટીશ્યુ એ બધા છે. બરાબર. સામત્રા ગામ ને વાંધા એસીમ માં આવેલી છે. હા, હવે તમારી પાસે પાણીની શું સગવડ છે ને પાણી કેવાક છે? પાણી 900-1000 TDS ની વચમાં છે, એટલે પાણી મીઠા છે કે જેમાં બાગાયતમાં કોઈ તકલીફ નથી આવતી. બરાબર. ટોટલ આખી વાડીમાં ડ્રીપ ઇરિગેશન છે. સરસ. કે જેના કારણે પાણી ઓછો વેસ્ટ જાય ને પૂરતો પાણી, જેટલું આપણે આપવું એટલું જ પાણી આપી શકીએ. બરાબર. તો ખોટો પાણીનો બગાડ બી ના થાય. હા, એટલે કરકસર પૂર્વક પાણીનો વપરાશ કરી શકાય એટલા માટે તમે આખી તમારી વાડી છે એમાં ડ્રીપ ઇરિગેશનથી જ સિંચાઈ કરો છો. હવે પાણી બચાવી શકાય તો ડ્રીપ ઇરિગેશનથી બીજો એક પણ ફાયદો લઈ શકાય કે તમે વધારાનો પાક પણ તમે વાવી શકો. તો તમે એવું કંઈ કર્યું છે ખરું? આપણે આ વર્ષે આંબાની વચમાં બે આંબાના ઝાડો એની વચમાં હળદર નું વાવેતર કર્યું. બરાબર. સેલમ હળદર નું. તો હળદર તો વર્ધનભાઈ આપણે ત્યાં તો દક્ષિણ ભારતમાં થાય છે અને આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં જ થાય છે અને મહારાષ્ટ્રમાં રાજાપુરની હળદર વખણાય એટલે ત્યાં હળદર નું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે અને ઉત્પાદન ખેડૂતો લે છે. તો તમને હળદર વાવવાનો વિચાર કેમ આવ્યો? એટલે આંબાની વચમાં જગ્યા એમ જ ખાલી પડી હતી તો એમ વિચારાયો કે આ જગ્યાનો બી આપણે ઉપયોગ કરીએ, એમાં એવી જગ્યા એવી વસ્તુ લઈએ કે જે આપણે હળદર છે તો એ 7-8 મહિના જેટલું જમીનમાં રહે ને આંબામાં એકવાર માલ ઉતરી જાય પછી એમાં બીજું કઈ કામ રહેતું નથી. બરાબર. તો એના કારણે આપણે એમાં હળદર નાખવાનો વિચાર કર્યો કે 7-8 મહિના સુધી એ નીકળી જાય ને પછી પાછું આપણે જે બી આંબાની માવજત કરવી હોય તો આપણે પૂરતો સમય મળી રહે. એટલે એક આંબામાં કામ પૂરું થાય ને હળદર નું કામ ચાલુ કરી શકાય એ ગણતરીએ તમે હળદર વાવી. તો હળદર કેટલા એકરમાં હળદર નું વાવેતર કર્યું? આપણા 5 acres માં
આંબા હતા એ 5 એકરની આંબાની વચમાં આપણે હળદર નાખેલી, એટલે 5 એકરમાં આપણે 2 ટન જેટલી હળદર વાવી હતી. બરાબર, એટલે કઈ જાત વાવી છે હળદરની અને કેવી રીતે વાવી, શું માવજત કરી? આપણે હળદરની જાત સીલમ જાત છે, ને આપણે આંબાની આંબા 20 ફૂટ બાય 20 ફૂટની અંતરે વાવેલા છે, તો જે 20 ફૂટમાં જે આપણે તડકો પૂરતો મળે ત્યાં આપણે 1.5 થી 3 ફૂટનો એક પારો બનાવી, ઈ પારામાં આપણે જે છાણિયું ખાતર છે, સાડેલો 5-7 મહિના જૂનો સાડેલો ખાતર નો એક લેયર કરી એની ઉપર આપણે કાંપવાળી માટીને એ આખું લેયર કરીને પારો બનાવી, એમાં આપણે ડ્રીપ ઇરિગેશન, ડ્રીપની 2 લાઈન પાથરી નાખી. બરાબર, જે 2.5 થી 3 ફૂટનો જે પારો છે એમાં આપણે 6-6 ઇંચના અંતરે આપણે એ ગાંઠો વાવી નાખી, એ વાવીને ઉભી 3 લાઈનમાં પણ 6-6 ઇંચના અંતરે વાવેતર કરી નાખી, એટલે ઈ એમને પૂરતી જગ્યા મળી રહે ગાંઠો ડેવલપ થવા માટે. ને બીજું આપણે એમને જીવામૃત છે કે અઠવાડિયામાં 2 વાર એ આપતા હતા, બાકી પાણી એકાંતરે આપીએ એ રીતે એમની માવજત કરતા હતા. બરાબર, હવે કચ્છમાં હળદર નું વાવેતર હવે ખેડૂતો એ તરફ વળ્યા છે અને તમે પણ આંતર પાકની ગણતરીએ હળદર નું વાવેતર કર્યું, તો તમને એનું કેવું ઉત્પાદન મળ્યું અને એની વેચાણ વ્યવસ્થા તમે કઈ રીતે ગોઠવશો એ અંગે થોડી વિગતવાર વાત કરશો? હાજી, આપણે અગાઉ મેં તમને કીધું હમણાં આપણે 5 એકરમાં 2 ટન જેટલી વાવેલી હતી હળદર, તો એનો આપણે ઉતારો 4 ટન ની આજુબાજુ જેવું મળ્યું, પણ આપણી ઓર્ગેનિક છે એટલે એ ઉતારો ઓછો કહેવાય, કારણ કે આપણે એને બીજી કોઈ કેમિકલ ફર્ટિલાઇઝર રાસાયણિક ખાતર કોઈ એને આપણે આપતા નતા, કે જેના કારણે આપણી હલ્દી પાવડર ની કે ટર્મેરિક ની જે ક્વોલિટી છે એને કોઈ નુકસાન ના પહોંચે એના માટે. બરાબર, હા, એટલે ઈ પ્રોડક્શન કમ્પેરેટિવલી બહુ ઓછું કહેવાય, પણ આપણે ટોટલી ઓર્ગેનિક છે એટલે પ્રોડક્શન ઓર્ગેનિકમાં થોડુંક ઓછું આવે, એટલે એમાં ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટી વધુ મેટર થાય એમ. હા, ને આપણે એનું જે વેચાણ જે છે એ આપણે ઇન્સ્ટાગ્રામમાં બાપા દયાળુ ફાર્મ કરીને છે, પછી ફેસબુકમાં, વોટ્સએપમાં, પછી આપણે વોટ્સએપ થ્રુ જે છે અને આપણે ડિટેલ સ્ટોર્સમાં મુંબઈ, અમદાવાદ, વડોદરા એ બધી જગ્યાએ આપણે આનું વેચાણ કરીશું. બરાબર, હા, પણ તમે કીધું કે તમે એનો પાવડર બનાવશો, તો એ પ્રોસેસ તમે કઈ રીતે કરશો, બહારથી કરાવશો કે તમે પોતે તમારા ફાર્મ ઉપર જાતે જ આ વેલ્યુ એડિશનની પ્રોસેસ કરશો? ના, આ બધી પ્રોસેસ આપણે ફાર્મ ઉપર જ કરશું. ઈ એકવાર હળદર રેડી થઈ જાય એટલે એના પાન ઉપરથી સુકાવાનું ચાલુ થાય, એટલે આપણે ખ્યાલ આવી જાય કે હવે હળદર અંદર રેડી થવા માંડી છે એની ગાંઠો, એટલે એને બહાર કઢાવી બરોબર ધોઈ કરી વોશ કરી ને એને પછી આપણે જે એના મૂળિયાની જે હોય ગાંઠો એ બધી અલગ કરી ને જે ગાંઠો હોય એને આપણે ટર્મેરિક સ્લાઇસર આવે એ સ્લાઇસરમાં કટ કરી ને એની સ્લાઇસ કરી નાખીએ, એ સ્લાઇસ કરી ને પછી એને સુકાવી નાખીએ, એ સુકાવી ને આપણે એને 4-5-6 દિવસ સુકાવા દઈએ. બરાબર, દિવસમાં 1-2 વાર એને મિક્સ કરી લઈએ કે જે ઉપરની હોય નીચે આવી જાય ને નીચે વાળી ઉપર આવી જાય તો બંને ને પૂરતો તડકો મરી જાય અને સુકાઈ જાય, એમાં જે ભેજનું પ્રમાણ હોય એ નીકળી જાય, એટલે 5-6 દિવસમાં એ સુકાઈ જાય. બરાબર, સુકાઈ જાય એટલે આપણે એને પીસાવી લઈએ એટલે એનો પાવડર બનાવી લઈએ, એટલે પછી પાવડર છે એ આપણે સેલ કરીશું. બરાબર, હવે જે હળદર છે એ સુકાઈ અને એનો પાવડર બને તો એના વજનમાં ઘટાડો થાય સ્વાભાવિક છે, તો 1 કિલો હળદર માંથી પાવડર કેટલો મળે? અરાઉન્ડ 150-200 ગ્રામ જેટલો પાવડર મળે, 15-20% જેટલું એવરેજ આવતું હોય. બરાબર, એટલે તમે જે 2 ટન હળદર વાવી તમને 4 ટન જેટલો ઉતારો મળ્યો, 4-5 ટન જેટલો, તો તમારી જે પાવડર ની પેદાશ છે એ લગભગ 1-1.5 ટન જેટલી થશે. હા, હા, તો એ રીતે તમે એની વેચાણ વ્યવસ્થા ડિજિટલી ગોઠવશો, તો આ પણ એક નવી બાબત છે અને સારી બાબત છે, અને આ રીતે
તમને એની જે કોસ્ટિંગ છે એ પડતર છે એ પોસાય રે ખરી, પોષણ થાય. એટલે એમાં એવું છે કે આવી વસ્તુ જે વસ્તુ જોઈ છે એના માટે એને ક્વોલિટી જે છે એ મેઈન ઇમ્પોર્ટન્ટ છે. કહેવાનો મતલબ કે એના માટે થોડી કોસ્ટિંગ ઊંચી જાય, પણ એમાં જે ટર્મેરિક પાવડરમાં જે છે એમાં આપણે કોઈ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા. બરાબર. જે મિક્સિંગ ને થાય એ એમાં 100% આપણે ઓર્ગેનિક છે ને 100% કોઈ મિક્સિંગ નથી, કોઈ કલર એડેડ નથી. બજારમાં જે મળે છે એમાં આપણે જાણતા હોઈએ કે એમાં કલર એડ કરેલો હોય, પ્રિઝર્વેટિવ એડ કરેલા હોય, એ આપણે ડાયરેક્ટ ફાર્મ ઉપર જ આપણે પાવડર કરીને આપવાની છે. એટલે એમાં એ કોઈ પ્રોસેસ આવતી નથી. એટલે હા, અને તમે કીધું કે આને આપણે સુકવીએ છીએ, તો એ સનડ્રાઈડ સુકવેલી હોય તો પણ ટકી રે ખરી પાવડર, પછી એની ટકાઉ શક્તિ કેટલી? હા, એટલે એમાં એવું છે આપણે નીચે એક લેયર કરી નાખીએ, પછી એની ઉપર આપણે જે સ્લાઈસ છે આપણી એને સ્લાઈસ ને પાથરી એની ઉપર ગ્રીન નેટ નું કપડું જે આવે છે આપણે ગ્રીન નેટ એ આપણે ટાંકી નહીં, કે ડાયરેક્ટ એને તડકો ન મળે. ડાયરેક્ટ તડકો મળે તો એના કારણે એનું કલર થોડો બ્લેકિશ થઈ જતું હોય છે. પણ એ બી આપણે ધ્યાન રાખીએ કે એનો કલર મેન્ટેન રહે ને ડાયરેક્ટ એને તાપ ન મળે. એટલે આપણે એની ઉપર ટાંકી નાખતા હોઈએ છીએ. એટલે 5 થી 6 દિવસમાં એ પ્રોપર ડ્રાય થઈ જાય. આપણે એને બ્રેક કરીને જોઈ શકીએ કે એનામાં હજી ભેજનું પ્રમાણ છે કે નહીં. એકવાર એ થઈ જાય એટલે પછી આપણે એને પીસાવા મોકલી દઈએ અને પછી એનો પાવડર કરી. અને એ પાવડર ને જનરલી 1-1.5 વર્ષ સુધી કઈ નથી થતું હોતું. બરાબર. હા, અને વર્ધનભાઈ તમે તો આંતરપાક તરીકે હળદર ને વાવી અને તમે કહો છો કે આંબામાં વચ્ચે બેડ બનાવીને પાડો ઉભો કરી અને એમાં હળદર નું વાવેતર કર્યું, પણ જે દક્ષિણ ગુજરાતમાં કે દક્ષિણ ભારતમાં હળદર વવાય છે તો એ પદ્ધતિ ને આપણી પદ્ધતિમાં કોઈ ફેર છે કે આ જ રીતે વવાય છે? એટલે અમુક લોકો દોરિયામાં કરતા હોય, અમુક લોકો પારામાં કરે. પારામાં કરે તો એનામાં ટ્રીપ ફરજિયાત છે. ને તડકો છાંયો હોય તો થોડોક જ્યાં સુધી પાન ગ્રો કરે કે ત્યાં સુધી એને થોડો છાંયો મળી રહે એમ. એટલે એ રીતે પદ્ધતિ બને સાચી જ છે, પણ આપણે આપણી અનુકૂળતા પ્રમાણે આંબાની વચમાં નાખેલી, કારણ કે આપણે એ જગ્યા ખાલી હતી તો આપણે એમ વિચાર કર્યો કે એ જગ્યાનો ઉપયોગમાં લઈ લઈએ. એટલે બંને રીતે વાવી શકાય, અને જો આંતર પાક તરીકે વાવીએ તો એ પાળા પદ્ધતિ જ વધારે અનુકૂળ પડે. બરાબર. અને આ રીતે વર્ધનભાઈ તમે હળદરના પાકના વાવેતરનો અખતરો કર્યો, તો આ અખતરો તમને કેવો લાગ્યો? અખતરો એટલે આપણે પહેલી વાર કર્યો, પણ હવે હજી આપણે માર્કેટમાં હજી હવે જશે આપણી હળદર. હજી પ્રોસેસ ચાલુ છે ડ્રાઇંગની ને, એટલે હવે આપણે નેક્સ્ટ યર નહીં પણ નેક્સ્ટ ટુ નેક્સ્ટ યર પાછું કરીશું આનું વાવેતર. બરાબર. એટલે હવે તમારું જે આ પેદાશ છે એ માર્કેટમાં જાય અને તમને કેવા રિવ્યુઝ મળે છે, કેવો પ્રતિસાદ મળે છે, એ પ્રમાણે તમે આગળ અખતરો કરવાનું નક્કી કરશો. અને હા, તો વર્ધનભાઈ તમારા હળદરની ખેતીના આ અખતરાની વાત સાંભળીને અને સાથે સાથે વેલ્યુ એડિશન પણ ફાર્મ ઉપર જ કરી અને એનો ઓનલાઈન વેચાણ કરવાની એક નવતર પ્રયોગની વાત સાંભળીને બહુ આનંદ થયો. એ રામ રામ. રામ રામ. રામ રામ. તો મિત્રો, આજે આપણે મળ્યા શ્રી વર્ધનભાઈ ઠક્કરને. સરસ મજાની વાડી બનાવી છે અને વાડીમાં સરસ મજાની બાગાયતી ખેતીની ઝાડી પણ લહેરાતી જોવા મળે છે. સારી ખેતી કરે છે અને આંતર પાક તરીકે મસાલા પાક હળદરનું વાવેતર કર્યું. અને હળદર તો ઔષધીય વનસ્પતિ પણ ગણાય, અને સાથે સાથે પોતાની જ વાડીમાં એનું વેલ્યુ એડિશન કરી અને હળદરના પાવડરનું પણ ઉત્પાદન કર્યું. આશા છે કે વર્ધનભાઈ ઠક્કર સાથેની આ મુલાકાત સાંભળીને આપને ઘણું બધું જાણવાનું મળ્યું હશે. અને હવે મિત્રો, આજનો ગામનો ચોરો કાર્યક્રમ પૂરો થવા આવ્યો છે, તો લઈશું શ્રોતા મિત્રોની રજા. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ 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 રામ.
આપ સાંભળી રહ્યા હતા ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો છોરો. આજની પ્રસ્તુતિ હતી આકાશવાણીના ભુજ કેન્દ્રની. આ કાર્યક્રમ જેનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.